શું આટલું મોટું ટીઆરપી ગેમ ઝોનનું કૌભાંડ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન એમાં સામેલ નહીં હોય? શું એમાં મેયર સામેલ નહીં હોય? શું એમાં ભાજપના સ્થાનિક કોર્પોરેટરો ધારાસભ્યો સામેલ નહીં હોય? બધા જ સામેલ હતા. હપ્તા લેવામાં, તોડ કરવામાં, ગેરકાયદેસર બાંધકામ, એક ટીપીઓ સાગઠિયાને ફાંસીના માછડે ચડાવી બલીનો બકરો બનાવી બાકીના બધાને આબાદ રીતે છોડી દેવાનું પાપ ભાજપના લોકોએ કર્યું છે. આ કમિટી ન્યાય અપાવવા માટે નહીં, અન્યાય કરવા માટેની કમિટી છે. ભાજપના નેતાઓને બચાવી લેવાની કમિટી છે. આઈપીએસ અધિકારીને, જીપીએસ અધિકારીઓને, જીએએસ અધિકારીઓને આબાદ રીતે બચાવી લેવાનું દુષ્કૃત્ય ભાજપના લોકોએ કર્યું છે. પંચાયતની ચૂંટણી નજીકમાં આવી રહી છે અને આ ચૂંટણીમાં અત્યારે આમ આદમી પાર્ટી છે એ પૂરજોર લગાડી રહી છે અને એટલા માટે એમણે કમર કસી લીધી છે અને એટલા માટે થઈને ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં એમની ટીમ જે છે એ પહોંચી રહી છે, લોકોના જે પ્રશ્નો છે એ સાંભળી રહી છે અને એ બાબતે આમ આદમી પાર્ટી અત્યારે પહોંચી હતી આજે છોટાઉદેપુરમાં અને છોટાઉદેપુર લોકોના જે પણ પ્રશ્નો છે સાંભળ્યા હતા. ત્યારે એમના જે નેતા છે, આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા, રાજકોટમાં જે ટીઆરપી મોલ કાંડ થયો અને એ બાબતે એમણે પ્રતિક્રિયા આપી હતી અને જેમાં એમણે કહ્યું હતું કે જેટલા પણ ભાજપના મોટા મોટા નેતાઓ છે એમને પકડી પાડવામાં આવ્યા નથી અને કોઈ એક વ્યક્તિને અત્યારે માછલીની જાળમાં ફસાવીને વાત ચલાવી રહી છે. ત્યારે આખા મુદ્દે એમણે શું વાત કરી સાંભળ્યા વિડીયોમાં. રાજકોટના અગ્નિકાંડના મુદ્દામાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ સીટ એટલે કે છેતરપિંડી કમિટીની રચના કરી અને ભાજપના નેતાઓને, આઈપીએસ અધિકારીને, જીપીએસ અધિકારીઓને, જીએએસ અધિકારીઓને આબાદ રીતે બચાવી લેવાનું દુષ્કૃત્ય ભાજપના લોકોએ કર્યું છે. અમે તે દિવસે પણ જ્યારે આ છેતરપિંડી કમિટી એટલે કે સીટની રચના થઈ ત્યારે જ કીધું હતું કે આ કમિટી ન્યાય અપાવવા માટે નહીં, અન્યાય કરવા માટેની કમિટી છે, ભાજપના નેતાઓને બચાવી લેવાની કમિટી છે. આટલું મોટું અગ્નિકાંડની દુર્ઘટના બની, જે ટીઆરપી ગેમ ઝોનમાં સુરત, રાજકોટના મ્યુનિસિપલ કમિશનર, રાજકોટના કલેક્ટર, રાજકોટના એસપી જઈને ફોટા પડાવી આવ્યા હતા, એ આખી દુર્ઘટનાની અંદર રાજકોટના કમિશનર, કલેક્ટર કે એસપીને કોઈ દોષિત ગણવામાં નથી આવ્યા. એક ટીપીઓ સાગઠિયાને ફાંસીના માછડે ચડાવી બલીનો બકરો બનાવી બાકીના બધાને આબાદ રીતે છોડી દેવાનું પાપ ભાજપના લોકોએ કર્યું છે. શું આટલું મોટું ટીઆરપી ગેમ ઝોનનું કૌભાંડ ખાલી માત્ર એક સાગઠિયા કરી શકે સંભવ છે? શું સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન એમાં સામેલ નહીં હોય? શું એમાં મેયર સામેલ નહીં હોય? શું એમાં ભાજપના સ્થાનિક કોર્પોરેટરો, ધારાસભ્યો સામેલ નહીં હોય? બધા જ સામેલ હતા. હપ્તા લેવામાં, તોડ કરવામાં, ગેરકાયદેસર બાંધકામ કરાવવા દેવામાં ભાજપના તમામ નેતા સામેલ હતા. પણ સીટની રચના કરી અને ભાજપવાળાને જેમ છાશમાંથી માખણ તારવી લે એ માખણની જેમ ભાજપના લોકો તારવી લીધા અને સાગઠિયાને બલીનો બકરો બનાવી અને આખી દોષનો ટોપલો ટોળી દીધો. અમારી એવી સ્પષ્ટ હજુ માંગ છે કે ભાજપના તત્કાલીન કોર્પોરેટરો, ભાજપના મેયર, ભાજપના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, એસપી, કલેક્ટર બધા ઉપર કાર્યવાહી કરી અને જેલમાં પૂરી દેવામાં આવે. એક બાજુ ગૃહમંત્રી એવું કહે છે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે અને એક બાજુ તમારા તમારા માણસોને તમે તારવી લો છો અને નાની માછલીઓ પર દોષનો ટોપલો ઢોળી નાખો છો. તો કેવી રીતે ગૃહમંત્રીના શબ્દો પર વિશ્વાસ કરવો? ચમરબંધીઓને તો બચાવી લેવામાં આવ્યા છે અને નાની માછલીઓને પકડી લેવામાં આવી છે.